જય દશામાં અષાઢ વદ અમાસ દિવાસાના દિવસથી આ વ્રત લેવાય. સવારે નાઈ ધોઈને પાટલા ઉપર દશામાનું સ્થાપન કરવું, વાર્તા સાંભળવી, 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું, 11મા દિવસે માટીની કે ચાંદીની સાંજળી બનાવી બ્રાહ્મણને દાનમાં દેવી અથવા જળમાં પધરાવવી, આ વ્રત 5 વર્ષ સુધી કરવું, પછી ઉજવણું કરવું, સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. દિવાસાનો દિવસ આવ્યો, બધી બહેનો દશામાનું વ્રત કરે. બીજા દિવસે શ્રાવણ મહિનો શરૂ થાય, અજવાળ્યું પખવાડ્યું આવે. વ્રત કરનાર બહેનો નદીએ નાહવા જાય છે. નદીના કાંઠા ઉપર રાજાનો મહેલ હતો. બધી બહેનોને નાહતી જોઈને રાણીએ દાસીને કહ્યું, જાને જઈને પૂછી આવ, સાના વ્રત કરે છે? દાસીએ કાંઠે આવીને પૂછ્યું, બહેનો તમે બધા સાના વ્રત કરો છો? બહેનો કહે, અમે દશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રત સી રીતે થાય? બહેનો કહે, સૂતરના તાંતડા લેવા, તેને 10 ગાંઠો વાળવી, દોરાને કંકુ દેવું, ઉપવાસ કરવા અને યથાશક્તિ દાન કરવું. દાસીએ આવીને રાણીને વાત કરી. રાણીએ વ્રત લેવા વિચાર્યું. રાત્રે રાજા આવ્યા ત્યારે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું છું. રાજાએ કહ્યું, એ વ્રત કરવાથી શું લાભ થાય? રાણી કહે, નિર્ધનને ધન મળે, મનવાંછિત ફળ મળે, સુખ મળે, સમૃદ્ધિ મળે, પુત્ર પરિવાર વધે. રાજા અહંકારી હતો, એ કહે, મારે ધનની ખામી નથી, રાજપાટ સુખ સાહેબી બધું જ છે. રાજાના આવા વચનોથી રાણી રિસાયા, ખાધા પીધા વગર સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને આખાય રાજમાં ફરી વળ્યા. સવાર થયું, રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થઈ, અંધાધૂની થવા લાગી. રાજ્ય ભંડારમાંથી પૈસો ચાલ્યો ગયો. કોઠાર જોવા જાય તો ખાલી ખમ, અન્નનો એક દાણો ન મળે. ગામની પ્રજા રાજા પાસે આવીને કહેવા લાગી, રાજા રાણી તમે પહેરે લુગડે બહાર નીકળી જાઓ, તમારા રાજ્યની ખરાબ દશા બેસશે. રાજા રાણી તથા 2 કુંવર પહેરેલ લુગડે ચાલી નીકળ્યા. ગામને પાદર ફૂલવાડીમાં જઈ બેઠા તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ. રાણી કહે, આપણી કઠણ દશા બેઠી છે, આપણે અહીં રહેવામાં સાર નથી, રાજની પ્રજા દુઃખી થશે, એ કરતા આપણે ચાલ્યા જઈએ. રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં કુંવરો ભૂખ્યા થયા. થોડી વારે રાણીની સહેલીનું ઘર આવ્યું. રાણી કહે, બહેન બટકું રોટલો આપો ને. જા રાણ ભિખારણ, રોટલો કેવો ને વાત કેવી, મારા રાજ્યમાં ભીખ માંગતા શરમ નથી આવતી? આમ કહી બહેનપણીએ રાણીને ધુતકારી. રાજા રાણી આગળ ચાલ્યા. કુંવરને તરસ લાગી, એટલામાં એક વાવ આવી. રાણી કુંવરોને લઈને પાણી પીવડાવવા વાવમાં ઉતરી. ત્યાં તો બંને કુંવરોને દશામાં એ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી કકડતી રાજા પાસે આવીને કલ્પાંત કરતી કહે, બંને દીકરા વાવમાં પડી ગયા. રાજા કહે, કલ્પાંત કરશો નહીં, જેના હતા તેણે લઈ લીધા. ત્યાંથી રાજા રાણી આગળ ચાલ્યા. માર્ગમાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, બહેનને મળ્યા વગર જવાય નહીં. એક પખાલી સાથે સંદેશો મોકલ્યો કે ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે તમારા. બહેન કહે, મારા ભાઈ ભોજાઈ આમ ઘોડા પાલખી વગર આવે નહીં. પણ સમજુ બહેને મનમાં વિચાર્યું કે ભાઈની કઠણ દશા હોય તો કદાચ આવ્યા પણ હોય. એમ વિચારી બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકરું માટલીમાં મૂકીને મોકલાવ્યું. પણ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ ને સાંકરું સાફ થઈ ગયો. રાજાએ વિચાર્યું કે માંજણી બહેન મને મારી નાખવા રાજી ન હોય, તેણે તો ખાવાની વસ્તુ મોકલી હશે, પણ આ તો દશામાંના ખેલ જણાય છે. રાજાએ માટલી ભોંયમાં ભંડારી અને આગળ ચાલ્યા. માર્ગમાં મોટી નદી આવી. નદીના પટમાં ચીભડાના વાળા હતા. રાણીએ કહ્યું, ભાઈ ખેડૂત અમને બહુ ભૂખ લાગી છે, એક ચીભડું આપો તો સારું. ખેડૂતે ચીભડું આપ્યું, પણ દિવસ આથમી ગયો હતો અને સૂર્યાસ્ત પછી ખાવું નહીં એવું રાજાનું નિયમ હતું, તેથી ચીભડું પડખે મૂકી સૂઈ ગયા. એવામાં એ રાજ્યના રાજાનો કુંવર રિસાઈને છાનોમાનો મોસાળમાં નાસી ગયો હતો, તેથી રાજાના સૈનિકો કુંવરને શોધવા નીકળ્યા હતા. તે ફરતા ફરતા રાજા રાણી જ્યાં સૂતા હતા ત્યાં આવી ચડ્યા. પેલું ચીભડું અચાનક કુંવરનું માથું થઈ ગયું તે પેલા સૈનિકોએ જોયું, તેથી સૈનિકોએ રાજા રાણીને માર મારી પકડી લીધા અને પોતાના રાજા પાસે લઈ ગયા. પેલા રાજાએ તેમને કેદમાં પૂર્યા, રાજા રાણીને જુદી જુદી ઓરડીમાં પૂર્યા. રાજા તો વિચાર કરે છે
કે બાર બાર મહિનાની કઠણ દશાના ફળ ભોગવી રહ્યો છું એ દશામાં જ ખેલ છે. રાણી ઓરડીમાં એકલી રોતી બેઠી છે. તે વિચારે છે કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી જ આ બધા દુઃખ પડે છે. બાર મહિના પૂરા થયા, દિવાસાનો દિવસ આવ્યો, શ્રાવણ મહિનો આવ્યો. રાણીએ દશામાનું વ્રત લીધું, દશામાના નકરોડા ઉપવાસ કર્યા. 11મા દિવસે એક ભલા સૈનિકને રાણી કહે, ભલા ભાઈ, દશામાને રીઝવવા મેં વ્રત કર્યું છે, તું મને મદદ કર. દશામાં તારું પણ સારું કરશે. 10 મુઠ્ઠી ઘઉં લાવી દે ને લચકો માટી આપ અને ગોળનું દડબુ આપ. માટીની સાંધળી બનાવી દશામાની સ્તુતિ કરી કરગરવા લાગી, હે દશામા, અમે પામર જીવ, અમારી ઉપર દયા કરો માં. એમ કહી માની મનોમન ભક્તિ કરી. પછી પતિને જમાડ્યો ને પોતે પારણા કર્યા. રાત્રે સાંજળીને ઘરમાં રાખી સવારે પેલા ભલા સૈનિકને આપીને જળમાં પધરાવવા કહ્યું. સૈનિકે નદીમાં જઈ સાંજળી જળમાં પધરાવી. એ રાત્રે એ ગામના રાજાને સ્વપ્નમાં દશામાં આવ્યા ને જણાવ્યું કે તારો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો છે ને વગર વાંકે તે રાજા રાણીને જેલમાં પૂર્યા છે, તેમને છોડી મૂકજે. સવારમાં તારો કુંવર મોસાળથી ઘેર આવશે. જો તું મારી વાત નહીં માને તો એના જેવી બુરી હાલત તારી થશે. સવાર થતા રાજકુંવર ઘેર આવ્યો. રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીભડું સ્વપ્નું સાચું પડ્યું. તેણે રાજાને જેલમાંથી છોડી મૂકવા હુકમ કર્યો. રાજા રાણીને સારા કપડાં પહેરાવી રજા આપતા ગામનો રાજા કહે, તમે મારા ગુનામાં નથી, પણ દેવના કોપે તમારી આ દશા થયેલ છે. આમ કહી વિદાય દીધી. રાજા રાણી રાજ્યમાં કે હવે દશા વળતી લાગે છે, માટે ચાલો પાછા વળીએ. રાજા રાણી બહેનને ગામ આવ્યા. રાજાએ વિચાર્યું, માંજણી બહેન મારવા રાજી ન હોય, માટલી કાઢી જોતા જઈએ. ખોદીને માટલી કાઢી જુએ છે તો ખાવા જેવી સુખડી અને સાવ સોનાનું સાંકરું દીઠા. માટલી લઈને રાજા રાણી આગળ ચાલ્યા. વચમાં વાવ આવી. દશામાએ વિચાર્યું, રાજાના બંને દીકરા લીધા છે તો પાછા આપું. ઘરડા ડોશીનું રૂપ લીધું ને છોકરાઓને આંગળીએ વરકાડ્યા. જેવા રાજા રાણી ત્યાંથી પસાર થયા કે દશામાએ બૂમ પાડી, એ ભાઈ ઊભા રહો, આ બંને રાજાના કુંવર જેવા છોકરા ભૂલા પડી ગયા છે, તેમને ગામમાં લેતા જાઓ. રાજા રાણીએ પોતાના છોકરાઓને ઓળખ્યા અને બેઉ રાજકુંવરોને રાણીએ હેતથી ઉપાડી લીધા. એટલે દશામાએ અસલ સ્વરૂપ ધર્યું. દિવ્ય સ્વરૂપ જોઈ રાજા રાણી પગમાં પડી ગયા. પ્રસન્ન થઈ દશામાએ કૃપા કરી દશામા કહે, હે રાજા, અહંકાર છોડી દેજો, આજથી તમારી દશા વળશે. તમે ઘેર જાઓ, તમારું રાજ તમને પાછું મળશે. ઘેર જઈ મારા વ્રતનો મહિમા વધારજો. જે કોઈ મારું વ્રત કરશે તેને મારી કૃપાથી સુખ અને સંતોષ મળશે. એટલામાં દશામાની કૃપાથી એક રથ થઈ ગયો. રથ આપી માતાજી કહે, લે રાજા, આ રથમાં બેસી તમારા રાજમાં જાઓ, તમારી સમૃદ્ધિ હવેથી વધશે. એટલું કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. રથમાં બેસી રાજા રાણી કુંવરોને લઈને આગળ ચાલ્યા. માર્ગમાં બહેનપણીનું ગામ આવ્યું. જેણે જાકારો દીધો હતો તે બહેનપણી સામે ચાલી રાણીને ભેટી પડી ને કહેવા લાગી, અહો બહેન, ઘણા દિવસે આવ્યા, આજ તો તમને નહીં જવા દઉં. રાજાએ કહ્યું, બહેન, મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલોય નહોતો દીધો ને આજે તમે રાત રોકાવાની વાત કરો છો, પણ હવે અમે રહીશું નહીં. એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા. પોતાના ગામની ફૂલવાડીમાં આવ્યા એટલે સુકાયેલી ફૂલવાડી લીલી બની ગઈ. ગામમાં સમાચાર મોકલ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને આવ્યા છે. ગામના લોકો વાતે ગાતે સામાયું લઈને આવ્યા. રાજા રાણીને વધાવ્યા અને મહેલમાં લઈ ગયા. આખા રાજની દશા વળતી થઈ. સૂર્યના તેજ પેઠે રાજાની કીર્તિ વધવા લાગી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. રાજા રાણીએ દશામાના વ્રતનો મહિમા વધાર્યો, તેથી રાજમાં સમૃદ્ધિ અને સુખ વધ્યા. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંજળી કરી બ્રાહ્મણને દાનમાં દીધી. દશામાને પૂજા નૈવેદ્ય ધર્યું. ગામ આખાને જમાડ્યું અને પુણ્યદાન કર્યા. રાણીએ રાજની રીત પ્રમાણે ઉજવણું કર્યું, તેથી રાજમાં દશામાની કૃપા ઉતરી. જય દશામા. જેવી રાજા રાણીની દશા વળી તેવી સૌની વાટ જોઈ.